नमस्कार दर्शक मित्रों, गुजरात बजेट 2023-24 અને વિશ્લેષણ આપણે આ ચર્ચામાં કરવાના છે. આપણી સાથે હું છું શિવમ. કેવું રહ્યું બજેટ? અલગ અલગ વિભાગ માટે અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી અને તેની તમારા સંવાદદાતાએ અલગ અલગ જગ્યાએ વાતચીત પણ કરી, સુરતવાસીઓ સાથે વાતચીત કરી, ગૃહિણીઓ સાથે વાતચીત કરી અને ક્યાંક જે નિરાશા છે, ક્યાંક તે સાંપડી છે, ક્યાંક જે રીતે અલગ અલગ નિયમો જે ઘડવામાં આવ્યા છે, નિર્ણય કરવામાં આવ્યા છે, તેમાં ક્યાંક ક્યાંક લોકો ખુશ પણ જણાવી રહ્યા છે. કોંગ્રેસે આ બજેટને નિરાશ ચોક્કસથી જણાવ્યું છે. બજેટ બાદ તુરંત જ અમિત ચાવડા દ્વારા પ્રેસ જે આપવામાં આવી અને તેમાં તેમણે જણાવ્યું કે ઘણા બધા એવા કાર્યો છે કે જેમાં સરકારે સમાવેશ નથી કર્યો, જેમાં તેમણે ભરતીનો મુદ્દો પણ ઉછાળ્યો કે કોઈ ભરતીની જાહેરાત છે તે કરવામાં નથી આવી. આવી અલગ અલગ બાબતો છે કે જેને કોંગ્રેસે જણાવી છે, તે પણ આપણે ચર્ચા કરીશું. સાથે જ આત્મનિર્ભર ગુજરાતની જે અસર વર્તાવતું આ બજેટ રહે છે કે કેમ, કેટલી જોગવાઈઓ તેના માટે કરવામાં આવી છે, અલગ અલગ ત્રણ નવી યોજનાઓ આ વખતે છે તે કરવામાં આવી છે, તેની પણ આપણે વાત કરીશું. તેના માટે કેટલું લાભદાયી છે તે નિવડશે. સાથે ખેડૂતો માટે શું જાહેરાત છે, કૃષિ માટે શું, ખેડૂતોની વાત કરીએ તો સરકારે શું જાહેરાત કરી છે, જે આવકને લઈને પણ જે ચોક્કસથી કોંગ્રેસ પણ અને વિપક્ષ સતત સવાલો છે તે ઉઠાવતા આવ્યા છે. ખેડૂતોની આવકને પગલે તેના મુદ્દે હવે આગળ શું છે. ટોટલ 5 જેટલા એવા જે કહી શકાય કે મુખ્ય મુદ્દા છે તેની પર આગામી 5 વર્ષ માટે છે તે કાર્યો કરવામાં આવશે. તે 5 મુદ્દા પણ આપણે વાત કરીશું. અલગ અલગ જોગવાઈઓ તેના માટે પણ કરી છે. શિક્ષણ ક્ષેત્રે જે રીતે આગળ શું શું યોજનાઓ ઘડવામાં આવશે. ગઈ વખતે 38,000 કરોડનું બજેટ હતું, આ વખતે 43,000 કરોડનું જે બજેટ છે તે કરવામાં આવ્યું છે. અલગ અલગ નિર્ણયો તેમાં પણ કરવામાં આવ્યા છે, એટલે તે કેવી રીતે આગળ ધપાવશે અને તેના માટે વિપક્ષ શું કહી રહ્યું છે તે પણ આપણે કરીશું. ઉદ્યોગકારો માટેની પણ આપણે વાત કરીશું. સાથે જ સામાન્ય જનતા માટે જે કરવેરાની વાત કરીએ તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. સાથે જ એલપીજી અને પીએનજી અને સીએનજીની વાત કરીએ તો તેના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 15% લઈને 5% ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે ત્યાં કંઈક ને કંઈક રાહતના સમાચાર જરૂરથી છે. પરંતુ ઓવરઓલ બજેટ કેવું રહ્યું તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. તેમની વાત કરીએ આપણે, સિદ્ધાર્થ ભટ્ટ છે, અર્થશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે, જે કે પટેલ ખેડૂત અગ્રણી છે આપણી સાથે જોડાયા છે, ઉર્વિશ કંથારિયા ભાજપના નેતા છે આપણી સાથે જોડાયા છે અને ડૉક્ટર નિદત બારોટ કોંગ્રેસના નેતા છે. તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં. અને ઓવરઓલ બજેટ પર આપણે જે પ્રકારે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં સિદ્ધાર્થભાઈ આપના પાસેથી આપણે શરૂઆત કરીએ. શું કહેશો આપનું એનાલિસિસ ટોટલ બજેટને લઈને? જે પ્રકારે અત્યારે વાત કરીએ છીએ તો બજેટને લઈને આપણા નાણામંત્રી જે પ્રકારે રજૂ કર્યું છે, તમામ બજેટ તમામ વિભાગોને તેમણે અલગ અલગ જોગવાઈઓ આપી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ વખતનો બજેટ આપણે જોવામાં આવીએ તો સર્વ વિકાસલક્ષી બજેટ કહી શકાય. અને ન્યુટ્રલ અને આર્થિક દ્રષ્ટિથી વાત કરું, અંદાજપત્ર શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે જે નાણામંત્રી છે એમણે રજૂ કર્યું તો એકદમ સીધું અને સરળ પ્રેક્ટિકલ વેમાં વાત કરી. વજુ બાપા હોત તો એમને કવિતાના કંઠે બજેટ રજૂ હોત અને આ આપણા એકદમ સરળ દિશામાં. હવે એ બજેટમાં શું પ્રાવધાન કરવામાં આવ્યું છે તો બજેટનું કદ 3 લાખની આજુબાજુ છે, 3 લાખ કરોડની આજુબાજુ. આની પહેલાનું બધું તો 2,40,000 કરોડની આસપાસ રહ્યું હતું, એટલે કે એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હવે આ બજેટમાં તો વધારો, વિકાસલક્ષી ખર્ચામાં તો વધારો થયો, પરંતુ આવક ક્યાંથી આવશે એના મુદ્દે ફોડ પાડવી પડે. હવે આ જે 3 લાખ કરોડનું કદ છે તો એ પૈસો ક્યાં વાશે, રાજ્યના લોકો માટે ક્યાં છે, યુવાનો માટે શું છે, ખેડૂતો માટે શું છે, ગરીબો માટે શું છે, મહિલાઓ માટે શું છે, તો એની વિગતવાર આપણે થોડી ચર્ચા કરીએ. તો સર્વપ્રથમ આવે કૃષિક્ષેત્ર, કૃષિ અને સહકાર વિભાગ અને પશુપાલન. તો એમાં 8,000 કરોડનું ગઈ વખતે બજેટ હતું તો એનું સીધું 21,000 કરોડ થયું છે, એટલે ઓલમોસ્ટ 3 ગણો વધારો આપણે શકાય. અને એમાં પાછું મિલેટ છે, એટલે કે ઝાડા ધાનનું વર્ષ છે, તો એ આપણે ખૂબ સારી કહી શકાય કે ખેડૂતો ઉપર પ્રાવધાન કરવામાં આવ્યું છે. એટલે કે જ્યારે કેન્દ્ર સરકાર અથવા તો આપણે કહીએ મોદી સરકારે વાત કરી હતી કે છેવાડાના માનવી સુધી પહોંચો, લોકસભાનું ઇલેક્શન આવે છે 2024માં, એટલે જન જન સુધી જે પહોંચવાની કયા વાત છે
તો ક્યાંક આદિ જાતિ વન વિકાસ ગામડામાં વસતો આપણો નાગરિક એને સ્પર્શતું આ બજેટ આપણે કહી શકાય તો એમાં અતિશયોક્તિ નથી. પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે આપણે ડિટેલમાં વાંચીએ ને તો આ બધું આપણને ધ્યાન ઉપર આવે. આ સાથે જળ સંપત્તિ, જળ સંપત્તિ વોટર રિસોર્સિસ અને પુરવઠો ખાતું, તો એમાં ગઈ વખતે 10,000 કરોડ નું બજેટ હતું, આ વખતે ઓલમોસ્ટ એક્યુરેશન થયું છે 9,700 કરોડ નું. તો એમાં શું છે, તો એમાં જે સુજલામ સુફલામ યોજના છે એને આગળ લઈ જવાની વાત કરવામાં આવી છે, સાથે સાથે પોષણયુક્ત આહાર અન્ન અને પુરવઠો ખાતો એટલે કે જે રાશનની દુકાનો છે તો એમાં આપણે ગરીબોને પોષણયુક્ત આહાર મળે એ માટેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં વારંવાર કેનાલમાં આપણે વિધાનસભામાં જે ચર્ચા પ્રશ્ન ચર્ચા કે ગાબડા પડી જાય છે તો એને મરામતની જોગવાઈ કરવામાં આવે તો એ વેલકમ સ્ટેપ છે, પણ આ જયારે આપણે મૂડી ખર્ચા કરીએ છીએ તો એમાં ગાબડા ના પડવા જોઈએ, એની એક તકરી રાખવી જોઈએ. કલ્પસર યોજનાની કશી વાત કરવામાં નથી આવી, ગયા વર્ષે 1500 કરોડ નું ફાળવણી કરવામાં આવી હતી. જે મોટું બજેટ ફાળવાયું છે એ આપણું શિક્ષણ છે, આપણું એજ્યુકેશન વિભાગ છે. ગુજરાતના બાળકો યુવાધન વૈશ્વિક હરોળમાં લગોલગ ઉભા રહે, કારણ કે જયારે આચાર્ય દેવવ્રતજી ના રાજ્ય કાલે આપણે પ્રવચન જોયું તો એમાં પણ વિશ્વગુરુ બનવાની વાત હતી. આજે જયારે મુખ્યમંત્રી વાત કરી તો એ જ વસ્તુ એમણે દોહરાવી કે વિશ્વગુરુ કઈ બની શકે, તો એની માટે આપણા બાળકોને સક્ષમ અને આત્મનિર્ભર કરવા પડે, જેને રોજગાર લક્ષી તાલબદ્ધ યુવાનો આવે. તો એ બજેટ 48,000 કરોડ લઈ ગયા તો એક બહુ વેલકમ કહેવાય કે એમાં ડિજિટલ એજ્યુકેશન ની વાત કરવામાં આવી છે. ગયા વર્ષે 200 કરોડ નું પ્રાવધાન હતું કે બાળકોને નમો ટેબ્લેટ આપવામાં આવે, તો એનો ઉલ્લેખ નથી કારણ કે એ બધા અપાઈ ગયા છે માનીને આપણે ચાલીએ. રાઇટ ટુ એજ્યુકેશન વધારો કરવામાં આવ્યો શિક્ષણ ધોરણમાં. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેમ ની વાત કરી, એ સ્ટેમ આજના યુગમાં ખૂબ જરૂરી છે. સ્ટેમ શું છે આપણે થોડું જાણી લઈએ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, તો એની ઉપર જે રિસર્ચ લેબ નાખવાની છે, 50,000 ખંડ ઉભા કરવાના છે, 20,000 કોમ્પ્યુટર લેબ શરૂ કરવાની છે, જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોડિંગ ઉપર આપણા લોકો આગળ વધી શકે. જ્ઞાન સેતુ સ્કૂલની વાત કરવામાં આવી, પ્લસ શાળાએ જતા બાળકો ઘણીવાર અંતરિયાળ વિસ્તારમાં શું થતું હોય, શાળા 1 કિલોમીટરથી વધારેનું અંતર હોય તો એ લાગે આઈડેન્ટિફાય કરી અને એમને સાયકલનું પ્રાવધાન કરવામાં, તો આવું ઘણું બધું છે. એ આગળ પણ આપણે આપની પાસે આવીશ. અત્યારે જે કે ભાઈ ખેડૂતો માટે જે જોગવાઈ કરવામાં આવી છે, અલગ અલગ કઈ રીતે આપ જોઈ રહ્યા છો, ખેડૂતોને લાભદાયી છે કે કેમ? ને ખરેખર ખેડૂતો માટે આંકડો બહુ સારો અત્યારે આપ્યો છે સરકાર શ્રીએ, પરંતુ જે વાત થઈ રહી એ પ્રમાણે ખેડૂતોને કોઈ લાભદાયી બજેટમાં જોગવાઈ નથી. ખરેખર તો ખેડૂતો માટે નિરાશાજનક જ બજેટ કહી શકાય. અમને ખેડૂતોને ઐતિહાસિક જીત પછી એવી આશા હતી કે અમારે જે કૃષિ ઉપજના જે સાધનો, જંતુનાશક દવા, ખાતરો, બીજની જે જરૂરિયાત પડે હે હેક્ટર વગેરે માંથી અમને જીએસટી માંથી મુક્તિ મળશે. આજ જે ખેડૂતોને જરૂરિયાતનો જે સામાન હે એ 3 ગણી કિંમતનો ખરીદવો પડે હે, અને જે કૃષિ ઉત્પાદન થઈ રહ્યું હે એ નીચા ભાવે થાય. એટલે અમને ખરેખર ખેડૂતોને એક આશા હતી કે માનનીય મોદી સાહેબ જીએ જે 5 વર્ષ પહેલા સપનું જોયું હતું કે 2022માં ખેડૂતોની આવક ડબલ થશે, તો ખરેખર અમારી આવક ડબલની તો આશા નથી રહી, પરંતુ અમારી જે ભૂતકાળમાં હતી એટલે આવક જળવાઈ રહેશે એવું કરશે, પરંતુ એવું કશું જ નથી થયું. અને ખરેખર અત્યારે આપણા સિદ્ધાંતભાઈએ બહુ સારી વાત કરી, સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેની પણ જોગવાઈ કરી, પરંતુ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની જરૂરિયાત જ નથી કૃષિ બાબતમાં. 56% જ્યારે ગુજરાતનો હિસ્સો ખેડૂતોની હિસ્સેદારી હોય તો એની પ્રમાણે બજેટમાં 56%નો કોઈ જોગવાઈ જ નથી હિસ્સેદારી ગણીએ તો. બીજી વસ્તુ આપણે ગણીએ કે સૂર્યોદય યોજના બાબતની વાત કરીએ તો એ તો છેલ્લા 1.5 વર્ષથી આપણે બધા જ સાંભળીએ, નિર્માણ ન્યૂઝમાં પણ આ બાબતની આપણે ચર્ચા કરી ચુકાઈ. એટલે આવનાર સમયમાં કુદરતી આપતકાલીનમાં ખેડૂતોને નુકસાની આવે તો એમાં રાહતની કોઈ જોગવાઈ નથી.
સબસિડી અને સહાયની જોગવાઈ નથી, તે એને જીએસટી બાદ મળે, ટ્રેક્ટરમાં 72,000 જેવો ટેક્સ લે અને 60,000 અમુક ખેડૂતોને લાભ આપે. તો આ એકંદરે કૃષિ બાબતમાં તો સદંતર નિષ્ફળ બજેટ કરી શકાય, કારણ કે એપીએમસી ડેવલપમેન્ટ કરવા માટેની કોઈ વાત નથી. ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂત જાતે જ આત્મનિર્ભર બની શકે, ખેડૂત જાતે જ પોતાનો માલ બજારમાં જાતે વેચી શકે, અને એના માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આમાં કોઈ યોગ્ય જોગવાઈ નથી કે યોગ્ય ખુલાસો નથી. એટલે એકંદરે જે ખેડૂતોની જરૂરિયાત હતી, કારણ કે જો સરકારને આપણે છેલ્લે લાભ પાંચમના દિવસે આપણે સરકારને ગાંધીનગરમાં મફત લસણ વેચી અને સરકાર સુધી વાત પહોંચાડી હતી કે ખેડૂતોને લસણના ભાવ નથી મળી ગયા, આજને તારીખે પણ હજુ ખેડૂતોને લસણના ડુંગળીના કે કૃષિ ઉત્પાદનના ભાવ નથી મળી રહ્યા. તો ખરેખર ખેડૂત આત્મનિર્ભર ત્યારે બને કે એના ઉત્પાદનના રેટ મળે. ખેડૂતોને સબસિડી કે સહાયની નથી જરૂરિયાત, ખેડૂતોને સાચી જરૂરિયાત એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમયસર પાણી મળી રહે, સમયસર વીજળી મળી રહે અને યોગ્ય ભાવ મળી રહે. પરંતુ ખેડૂત આત્મનિર્ભર બની જ ન શકે તેવા બે ત્રણ મુદ્દા મારી જોડે છે. કે નર્મદાની પાણીની જોગવાઈની વાત કરી, તો ખરેખર જ્યારે 4 રાજ્યના કરાર થયા ત્યારે 2012માં નર્મદાનું 17.8 લાખ હેક્ટરમાં કમાન્ડ વિસ્તારમાં પાણી પગળવાનું હતું. આજ 22 સુધીમાં 10 વર્ષ ઓવર થઈ ગયા, તોય 8 લાખ હેક્ટર થી વધુ વિસ્તારને પાણી નથી સરકાર પગાડી શકી. એટલે ખરેખર તો જે ભૂતકાળના વાયદાઓ વચન આપ્યા હતા એને પૂર્ણ કરવા બાબતમાં આગળ વધે એ બહુ જરૂરી હતું. અને અમે આલી વખતે આશા રાખતા હતા કે બહુમત સરકાર છે, આટલી મજબૂત સરકાર છે અને કૃષિ મંત્રી પણ ખેડૂતના દીકરા હોય ત્યારે ખેડૂતોની આપમીતીને સમજી ખેડૂતો આત્મનિર્ભર બને એવા કઈ પગલા લેવાશે. પણ એ નથી લેવાના કે એનો હજુ ઉલ્લેખ નથી કરી શકા એ સમજવાનો વિષય છે. જી ચોક્કસ. નિરદભાઈ, બંનેની વાત આપે સાંભળી, ખેડૂતની પણ વાત આપે સાંભળી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સામાન્ય જનતા માટે આપણે જોઈએ, ગ્રામીણ વિકાસને લઈને જોઈએ, ખેડૂતો માટે જોઈએ? કોંગ્રેસે તો નિરસ જણાવ્યું છે, આપ જણાવશો કઈ કઈ બાબતમાં કોંગ્રેસને નિરસ લાગી રહ્યું છે અને શું કારણ છે? જ્યારે રાજ્ય સરકારનું બજેટ આવે ત્યારે લોકોની પહેલી બે મહત્વ અપેક્ષાઓ હોય. એમાં પહેલી અપેક્ષા એ છે કે બજેટમાં એવા કયા પ્રોવિઝન છે કે જેનાથી મોંઘવારી ઘટશે. બીજા નંબરમાં બજેટનું એવું કયું પ્રોવિઝન આવશે કે જેના કારણે રોજગારીનો વધારો થશે. આ બે વસ્તુ આમ પ્રજાને સીધી સીધી સ્પર્શતી હોય એવી વાત છે. આપણે આંકડાકીય વાતો ઘણી કરી શકીએ કે 40,000 કરોડ અહીંયા આપ્યા છે, 27,000 કરોડ અહીંયા આપ્યા છે, એ જુદો વિષય છે. પરંતુ નિરાશા માટે નાણામંત્રી પોતાના બજેટ પ્રવચનની અંદર એવું કહી શક્યા હોય કે અમારા આ બજેટને અંતે ગુજરાતની અંદર આટલી આટલી ચીજ વસ્તુઓ લોકોને થોડી સસ્તી મળશે, અમારા આ બજેટને અંતે ગુજરાતની અંદર આટલી આટલી રોજગારી વધશે. આ બે વસ્તુ સૌથી વધુ સામાન્ય પ્રજાને ખબર પડે એવી વાતો છે. આપણે એમ કહીએ કે સિદ્ધાર્થભાઈ શરૂઆત કરી, માનો કે સ્ટેમ ની વાત કરી, સાયન્સ ટેકનોલોજી ને મેથમેટિક્સ ને એન્જિનિયરિંગ ને, સામાન્ય પ્રજાને આમાં શું ખબર પડશે? આપણે એવું કીધું કે મહિલા સશક્તિકરણ માટે 9 લાખ કે 9 કરોડ રૂપિયા આપ્યા છે, સામાન્ય પ્રજાને શું ખબર પડશે? કોંગ્રેસ પક્ષે આવી વાત કરી હતી, આદરણીય ડોક્ટર મનમોહનસિંહ ના બજેટ આપણે સાંભળ્યા છે, એમ કહેતા હતા કે સમાજનો જે વર્ગ નિમ્ન ઓછી આવક ધરાવે છે એ લોકોની આવકમાં આ 5 વર્ષે આ 2 વર્ષે આટલો વધારો થશે અને ગરીબી રેખામાંથી 8% વસ્તી બહાર આવશે. આપણે એમ કહેતા હતા આપણા બજેટ વખતે કેન્દ્ર સરકારના કે આ યોજનાથી કારણે ઓપન માર્કેટ કરવાને કારણે અથવા જેને આપણે સ્કિલ કૌશલ્યયુક્ત શિક્ષણ આપવાને કારણે બાળકોમાં આટલી રોજગારી વધશે, આવી વાત આપણે કરતા હતા. જો રાજ્ય સરકાર આ બજેટની સાથે આવા આંકડાકીય વાત લઈને આવી હોય કે આ બજેટના ઇમ્પ્લિમેન્ટેશનથી આવું થશે,
હું આપને રાજ્ય સરકાર જે બજેટ લઈને આવી છે એના મુદ્દાની વાત કરું. આપે છેલ્લી ચૂંટણી ગઈ આપે જોયું હશે રાજકીય પક્ષો માટે શિક્ષણની વાત કરવી સૌથી સરળ મુદ્દો હતો. આપણે શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, શિક્ષકો નથી, આવી વાતો કરતા હતા. રાજ્ય સરકારે ચૂંટણી પછી એને ગંભીરતાથી લીધી અને શિક્ષણનું બજેટ એમને વધારવું પડ્યું. એનો અર્થ એવો થયો કે છેલ્લા 28 વર્ષથી જે લોકોની ફરિયાદ હતી એનો પડઘો એમને શિક્ષણના બજેટમાં વધારો કરીને ફાળવવો પડ્યો. આનંદની વાત છે, શિક્ષણનું બજેટ વધે મારે કુશળ થવું જોઈએ, હું તો શિક્ષણ સાથે સંકળાયેલો છું. વિદ્યાર્થીઓને આનો લાભ મળે તો રાજી થવા જેવું છે. આપણે સ્ટેમની વાત વખતે એવું કીધું હતું કે બાળકોને ટેબ્લેટ મળી ગયા હશે. સિદ્ધાર્થભાઈ, છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકારે બાળકોને ટેબ્લેટ આપવાનું બંધ કરી દીધું છે. કોરોનાના આગલા વર્ષ સુધી ટેબ્લેટ અપાયા છે, કોરોનાના વર્ષ પછી અને છેલ્લા 2 વર્ષથી એક પણ વિદ્યાર્થીઓના, ઇવન એવી વાત છે કે 1000 રૂપિયા આપી દીધેલા જે વિદ્યાર્થીઓ હતા એનું ટીવાય પૂરું થઈ ગયું, એના પૈસા ગયા છે ને ટેબ્લેટ પણ નથી. આ વાસ્તવિકતા, વાસ્તવિક આંકડા આ છે. ચોક્કસ રાજ્ય સરકારે શિક્ષણ ઉપર નજર કરી છે, આનંદની વાત છે. રાજ્ય સરકાર શિક્ષણની અંદર આઈઆઈટી રેમ ને આ વખતે 18 કરોડ આપવાની છે. આઈઆઈટી રેમ રાજ્ય સરકારનું માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અરે માન્ય મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ હતા એમનું સપનું હતું કે આઈઆઈટી રેમ એક રાષ્ટ્રીય કક્ષાની ઇન્સ્ટિટ્યુશન બનશે. આજે 10 વર્ષ પછી સરકારને એનો વિચાર આવ્યો અને એમાં 18 કરોડ રૂપિયા આપ્યા, રાજી થવા જેવું છે. આવી તો ગુજરાત સરકારે અનેક વિશ્વવિદ્યાલયો કરી છે જેને નરેન્દ્રભાઈનું સપનું હતું કે આને હું રાષ્ટ્રીય કક્ષાની બનાવીશ. ચિલ્ડ્રન યુનિવર્સિટી હોય, સ્કિલ યુનિવર્સિટી હોય, ટીચર યુનિવર્સિટી હોય. મને એમ હતું કે રાજ્ય સરકારે આની માટે પણ કઈ વિચાર્યું હશે, શિક્ષણમાં આના પૈસા આવશે, પણ હજી એ પૈસા આવતા હોય એવું દેખાતું નથી. હજી આપણે 28 વર્ષના ભારતીય જનતા પક્ષના શાસન પછી આપણે એવી વાત કરીએ છીએ કે મૂળભૂત માળખું સુધારવાના છે. હવે ક્યાં સુધી, કેટલા વર્ષ સુધી આપણે મૂળભૂત માળખું સુધારીશું? હજી ઓરડા બનાવવાની વાત આવે છે, હજી સર્વ શિક્ષા અભિયાનમાં પૈસા આપવાની વાત આવે છે. મને એમ લાગે છે કે આ બજેટ લોકોની અપેક્ષા પૂરું કરી શકે એવું બજેટ ચોક્કસ નથી. જી ઉરેશભાઈ, પ્રણયની વાત આપે સાંભળી, ખેડૂતોની પણ વાત સાંભળી, કોંગ્રેસની પણ વાત આપે સાંભળી, ઘણી બધી વાતો એ વિશે, ગ્રામીણ સુરક્ષા, ગ્રામીણ વિકાસને લઈને આપણે વાત કરી છે. જે છેવાડાના ગામડા છે ત્યાંની સુવિધા હોય, ત્યાંની શિક્ષણની સુવિધા હોય, આ સાથે જ જે ભરતીનો મુદ્દો છે, જે પણ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે તેની પણ કોઈ જોગવાઈ નથી, એટલે કે એકંદરે તમામ જગ્યાએ જે પ્રકારે સવાલો તો ચોક્કસથી આ બજેટ બાદ પણ ઉઠ્યા જ છે. ચોક્કસ, સૌપ્રથમ તો આપણે પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો યુનિયન બજેટ હમણાં રજૂ થયું, એ પછી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 3-4 ખૂબ જ અગત્યના સૂચનો કર્યા છે પ્રતિસાદ રૂપે. એમાં એમણે એમ કહ્યું કે રાજ્ય એ યુનિયન બજેટમાંથી પ્રેરણા લેશે અને કેવી રીતે સુસંગત રીતે આગળ વિકાસને ધપાવી શકાય. બીજું છે કે યુનિયન બજેટ છે એ સંતુલિત છે, સર્વસમાવેશક છે અને વિકાસશીલ છે. અને ત્રીજી વાત મહત્વની કહી કે એનો મહત્તમ લાભ, એટલે જ્યારે બે બજેટ, યુનિયન બજેટ અને સ્ટેટ બજેટ, એ બે જ્યારે સંકલિત રૂપે આગળ વધે છે ત્યારે એ ખરેખર વિકાસ લોકો સુધી પહોંચે છે. હવે આ દિશામાં પ્રયત્ન થયો છે કે નહીં એ આપણે સૂક્ષ્મ રીતે જોઈએ તો એ ચોક્કસ એ દેખાય છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું તાદાત્મ્ય બજેટરી ફોર્મમાં વધી રહ્યું છે. હવે વાત કરી આપણે શૂન્ય પેનલે, એમાંથી નિષ્કર્ષ એ નીકળે છે કે જનમાનસની અપેક્ષા શું છે. તો જનમાનસના મુખ્ય બે પ્રશ્નો છે કે રોજગારી અને મોંઘવારી, આ બે સમસ્યાઓ છે. અને આ બે સમસ્યાઓનું નિવારણ થાય કે એ દિશામાં અર્થતંત્ર આગળ વધે તો ચોક્કસ એ અર્થતંત્ર એની ક્ષમતા વધવાની છે, વિકાસ વધવાનો છે. અને એ દરેક વ્યક્તિનો વિકાસ જ્યારે થાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે, ત્યારે અર્થતંત્રનો વિકાસ થાય છે. એટલે આ મુદ્દાને આવરી લઈને આ બજેટમાં શું છે એ વાત બહુ મહત્વની છે. અને આપે જે શરૂઆતમાં જે આપના ઉદ્બોધનમાં કહ્યું કે 5 જે સ્તંભ કર્યા, એ 5 સ્તંભની ડાયરેક્શન આ દિશામાં છે કે નહીં, રોજગારી અને મોંઘવારીની દિશામાં છે કે નહીં એ આપણે જોવાનું છે. તો 5 સ્તંભમાં પહેલી વસ્તુ એ કરી કે પાયાની સુવિધાઓ, પાયાની સુવિધાઓનું કામગીરી ઘણા વર્ષોથી ચાલે છે,
કોંગ્રેસની સરકારે પણ પાયાની સુવિધાઓ કરી હશે અને ભાજપની સરકારે પણ એક્સટેન્ડ કર્યું છે. ભાજપની સરકારે પહોંચાડવાનું કામ કર્યું છે, પાણી છે, વીજળી છે, અન્ય સુવિધાઓ છે એ પહોંચાડવાનું કામ કર્યું છે. પણ એમાં કેટલીક ત્રુટીઓ હોઈ શકે કે બધા વિસ્તારોમાં કૃષિ સિંચાઈ કદાચ ના પહોંચી હોય અને એને કેવી રીતના આગળ પહોંચાડવાનું છે, એ કેવી રીતે વીજળી જે કલાકો વધારવાની વાત છે, આ પાયાની સુવિધાઓના ભાગરૂપે એક સ્તંભ તરીકે જોઈને એના માટે યોગ્ય ફાળવણી કરવામાં આવેલી છે. બીજી વાત કે માનવ સંસાધન અંગે એક સ્તંભ ક્રિએટ કરી અને 5 વર્ષનું આયોજન કરીને આ વર્ષે પણ સક્ષમ એના માટે એલોકેશન કરવામાં આવ્યું છે. માનવ સંસાધન એટલે બેઝિકલી એ રોજગાર નિર્માણની વાત છે. અમુક વિકસિત દેશોમાં આપણે જોતા હોઈએ છીએ કે હ્યુમન રિસોર્સિસ પ્લાનિંગ હોય છે, એના ડિપાર્ટમેન્ટ હોય છે, એની મિનિસ્ટ્રીઝ હોય છે. એ દિશામાં આ પગલું છે કે કયા ક્ષેત્રમાં કેટલો મેન પાવર ક્યારે જોઈશે એ આધારે આખી વ્યવસ્થાઓનું નિર્માણ થાય અને રોજગારીની તકોનું નિર્માણ થાય. એ સાયન્ટિફિક અભિગમ છે અને એ દિશામાં આપણે માનવ સંસાધન માટે એક આખો સ્તંભ ક્રિએટ કરી 5 વર્ષનું આયોજન કરીને આ વર્ષે ઇમિડિયેટલી પણ એની ઇમ્પેક્ટ ગ્રાઉન્ડ ઉપર મળે એ માટેનું આયોજન કરેલું છે આ બજેટમાં. ત્રીજી વાત કે આંતર માળખાકીય સુવિધાઓ, એટલે માળખાકીય સુવિધાઓ માટે તો આપણે ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એના મોટા પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે. પરંતુ એ જે નાના બીજા પરિબળો છે કે એક આપણે નવો એક હાઈવે કર્યો, પરંતુ એ હાઈવે સુધી પહોંચવા માટેનો જે રસ્તો જે છે એને આપણે સુધારવાની જરૂર છે. એટલે વિકાસ અને સુધારા એક સિક્કાની બે બાજુ છે. તો એ નાના રસ્તે, એ ગામડાના રસ્તેથી કે એક શહેરના અંતરિયાળ વિસ્તારમાંથી હાઈવે ઉપર આવે છે અથવા તો શહેરમાં આંતરિક ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, તો એ આંતરમાળખાકીય સુવિધા છે. તો એ આંતરમાળખાકીય સુવિધા કેવી રીતે વધારે સક્ષમ બને, નાના રોડ, નાના રસ્તાઓ જે રોજબરોજના વપરાશના છે એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ થાય, એ એક મહત્વનો એમાં એક પરિબળ છે. આવા અનેક પરિબળો આંતરમાળખાકીય સુવિધાની અંદર આવેલા છે. ચોથું મહત્વનો સ્તંભ છે એ અર્થતંત્ર. આપણે આજે વાત કરી પહેલા 3 સ્તંભ, પાયાની સુવિધાઓ, માનવ સંસાધન અને આંતરમાળખાકીય સવલતો, એ આ કલ્યાણ પ્રત્યેનો આપણો એપ્રોચ બતાવે છે. હવે અર્થતંત્ર પ્રત્યે, તો અર્થતંત્રના ત્રણેય જે આયામો છે, કૃષિ, ઉત્પાદન અને સેવાઓ, આ ત્રણેય ક્ષેત્રોમાં છેવટે સ્ટ્રેન્થ કેવી રીતે વધવાની છે, તો એ મૂડીરોકાણ દ્વારા વધવાની છે. આપણે એ પ્રમાણની વ્યવસ્થાઓનું નિર્માણ કરવાનું છે કે જેથી મૂડીરોકાણ, ડિમાન્ડ જનરેશન ઉભી કરવાની છે, વ્યક્તિને સક્ષમ કરવાનો છે, વ્યક્તિની પરચેસિંગ પાવર વધારવાનો છે, એના માટે જે મૂડીરોકાણની જરૂરિયાત છે એ માત્ર સરકારથી એ નહીં પૂરું પડે. એટલે મૂડીરોકાણની જે વ્યવસ્થાઓ છે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાઇવેટ સેક્ટરમાં, એ મૂડીરોકાણ આપણા તરફ કેવી રીતે આવી શકે જેથી આ સમગ્ર અર્થતંત્રને, કૃષિ હોય, ઉત્પાદન હોય કે સેવાઓ હોય, એને કેવી રીતે વેગ મળે. એમાં સ્પેસિફિકલી ભાઈએ વાત કરી કૃષિની, અને કૃષિમાં શું થયું છે એમણે એ જિજ્ઞાસા પણ વ્યક્ત કરી. તો કૃષિ ક્ષેત્રે એક મહત્વનું વાક્ય છે આ બજેટમાં, માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ આજે કહ્યું છે કે વાવણીથી વેચાણ સુધીની વ્યવસ્થા. કૃષિનું આપણે જોઈએ તો પ્રોડક્શન, ફાઇનાન્સ અને માર્કેટિંગ આ 3 મહત્વના આયામો છે. એમાં પ્રોડક્શન અને ફાઇનાન્સમાં ઘણી બધી યોજનાઓ, ખેડૂત પોતે પણ પ્રોડક્શન માટે સક્ષમ છે, જાણકાર છે, બધી વાત બરોબર. પરંતુ જે માર્કેટિંગ છે અને માર્કેટિંગ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના અભાવથી એ ભાવ નથી મળતા અને એ આવક બમણી કરવાનું જે વાત છે એ તરફ એ કોઈ ખેડૂતો આગળ નથી વધી શકતા. કેટલાક ખેડૂતો જે છે કે જે માર્કેટ સાથે કનેક્ટ થઈ અને પોતે પોતાના ભાવ મેળવી પણ લે છે, એમએસપી સિસ્ટમનો પણ યોગ્ય લાભ. એટલે વાવણીથી વેચાણ સુધીમાં માર્કેટિંગ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, એ ખૂબ જ સારી વાત છે. હવે ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરીને કેવી રીતના એ ખેડૂત એનો લાભ લે છે એના માટે પણ કાઉન્સેલિંગની જરૂર હોય છે અને એના માટે સ્કિલ ડેવલપમેન્ટની જરૂર હોય છે, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે માનવ સંસાધન રૂપે. એટલે અર્થતંત્રની વાત છે. અને 5મો સ્તંભ જે છે શિવમભાઈ, એ અત્યંત મહત્વનું છે. એ ગ્રીન ગ્રોથની વાત કરી છે કે આપણે મોંઘવારી કેમ છે, મોંઘવારીનું કારણ શું છે. કારણ એ છે કે આપણી કોસ્ટ ઓફ એનર્જી હાઈ છે. કોસ્ટ ઓફ એનર્જી એટલે ફૂડ, પાવર અને ફ્યુઅલ.
એમાંથી ફ્યુઅલ જે છે આપણે ટોટલી ઇમ્પોર્ટ કરીએ છીએ, પાવર જે છે એમાં પણ આપણે રો મટીરિયલ આપણે હજી ટોટલી રિન્યુએબલ ઉપર નથી પહોંચ્યા. આપણે હજી 2030માં 42% આપણે રિન્યુએબલ ઉપર પહોંચીશું એવા લક્ષ્યાંકો અત્યારે મૂકીએ છીએ. એટલે અત્યારની વાસ્તવિકતા એ છે કે 70-80% તો આપણે કન્વેન્શનલ એનર્જી સોર્સિસથી ચાલીએ છીએ, એટલે કોલના માધ્યમથી ચાલીએ છીએ અને પેલામાં ક્રૂડના ટ્રાન્સપોર્ટેશનમાં ક્રૂડના માધ્યમથી ચાલીએ છીએ. હવે આની જે કોસ્ટ છે એની ઇમ્પોર્ટ કોસ્ટ છે, એને લીધે આપણી મોંઘવારી સતત સતત વધતી રહે છે અને જે યુદ્ધ જેવા પરિબળો હોય એ એમાં ઉમેરો કરે છે. હવે એનો ઉપાય શું છે કે ગ્રીન એનર્જીમાં એનું સોલ્યુશન છે. ભારત પાસે રો મટીરિયલ છે, સૂર્યશક્તિ છે, આપણી પાસે પવન શક્તિ છે, આપણી પાસે બીજા પણ સાધનો છે કે જેના દ્વારા આપણે ઉર્જા ઓલ્ટરનેટિવલી આપણે ઉત્પાદન કરી અને બહુ જ લો કોસ્ટ આપણે લોકોને આપી શકીએ. કે જેવી રીતે વીજળીનો દાખલો છે, તો એક સમય હતો કે સોલર એનર્જી 15 રૂપિયા યુનિટે ઉત્પાદન ખર્ચાવતું, આજે એને આપણે સક્ષમ કર્યું, એફિશિયન્ટ કર્યું, તો આજે 1 રૂપિયાના 44 પૈસાથી 2 રૂપિયાની વચ્ચે એ આપણને પડતર એની આવે છે. હવે એ લાભ લોકો સુધી પહોંચી શકે એના માટે આ ગ્રીન એનર્જી ઇનિશિયેટિવ છે એ સ્તંભ તરીકે ગણીને આપણે આગળ વાત કરી. ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ પણ એમના એક વેબિનારમાં આ કહ્યું કે ગ્રીન એનર્જી એ ભારતની અત્યારે જીવાદોરી છે અને એ ખરેખર ટ્રાન્સફોર્મિંગ મોમેન્ટમ છે. એનાથી આપણો એનર્જી, આપણી મોંઘવારી, આપણો રોજગારી, આ બધા પ્રશ્નોનું નિવારણ એમાં સમાયેલું છે. પણ એ ક્યારે એ નિવારણ થાય કે જ્યારે એ સક્ષમ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય. હવે ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના પ્રયત્નો આપણે જોઈ શકીએ છીએ કે નહીં, તો જવાબ છે હા. પણ આપણી પાસે આવી જ, પરંતુ કૃષિને લગતા આપણે આગળ વાત કરીએ. દિવસે વીજળી આપવાની વાત છે, ગઈ વખતે પણ બજેટમાં સૂર્યોદય યોજનાની વાત કરવામાં આવી હતી. આપણે બંને પાસે જવાબ લેવો છે. સૌથી પહેલાં જે કે ભાઈ, દિવસે વીજળીનો સવાલ આવે છે જે ગઈ વખત પણ જોગવાઈ કરવામાં આવી હતી અને આ વખતે પણ 1500 કરોડ જેટલી જોગવાઈ એના માટે કરવામાં આવી છે. કેટલો ગઈ વખતથી અત્યાર સુધી આપણે વાત કરીએ તો દિવસે વીજળી મળી રહી છે ખેડૂતોને? સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો ખરેખર ગઈ વખતની જોગવાઈ પછી અત્યારે કોઈ પણ જગ્યાએ સૂર્યોદય યોજનાનો લાભ નથી મળી રહ્યો. થોડાક દિવસ સુધી લાભ આપ્યો, પછી જ્યારે છેલ્લે એનર્જી ક્રાઇસિસના બેઝિસ ઉપર જ્યારે ખેડૂતોને લાઇટ કાપ આપવાનો ચાલુ થયો, ત્યારથી દિવસનો પાવર સદંતર બંધ કરવામાં આવ્યો. એટલે સૂર્યોદય યોજના છેલ્લા 2-4 મહિનાથી તો સદંતર બંધ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સરકાર શ્રી ના પ્રવક્તાએ બહુ સારી વાત કરી કે મોંઘવારી, બીજો મુદ્દો આપ્યો રોજગારી, હ્યુમન રિસોર્સિસ, ત્રીજો આપ્યો અર્થતંત્ર. શિવમભાઈ, અમને હું વિસ્તૃત સમજાવવા માંગુ છું કે મોંઘવારી ઘટશે એટલે શું, કે આજ ખેડૂત 5-10 રૂપિયા કિલો લસણ અને ડુંગળી વેચવા મજબૂર થયો હે, એને શું તમે મોંઘવારીનો ઘટાડો કહી શકશો? બીજી વસ્તુ કે રોજગારી, સ્કિલ ડેવલપમેન્ટ હોય, એજ્યુકેટેડ હોય, અનસ્કિલ્ડ લોકોને સૌથી વધુ રોજગારી આપતું સેક્ટર હોય તો કૃષિ છે. તો કૃષિ સેક્ટર જ નહીં રહે તો જે અનસ્કિલ્ડ છે, અનએજ્યુકેટેડ છે, એ લેબરોને સૌથી વધુ દેશમાં રોજગારી આપે ખેડૂત, તો એ ખેડૂતને બચી હોય કોઈ પ્રાવધાન નથી. માનવીય અભિગમ જે ઇન્ટરનેશનલ લેવલે આપણે કહીએ કે ફલાણા કન્ટ્રીમાં હ્યુમન રિસોર્સને જોવાય છે, તો માનવીય અભિગમ મુજબ કે ખેડૂતો આટલી આટલી મહેનત કરે અને એને ટાટ તડકો વેઠી અને ઉત્પાદન કરે અને યોગ્ય ભાવ નથી આવતા, તો ખેડૂત શું માનવીય અભિગમને પાત્ર નથી? ખેડૂતોની હ્યુમન રિસોર્સિસ ઉપર કોઈ સ્ટડી કરવાની જરૂરિયાત નથી. રહી અર્થતંત્રની વાત, તો જ્યારે 56% જેવા ખેડૂતો હોય, ખેડૂતોને જે ખર્ચ વધી રહ્યો હોય, ઉત્પાદન આવક ઘટી રહી છે, એવા સમયે 56% પ્રજા અને સાથે એની સાથે જોડાયેલા 70% લોકોની જો બહુ સરસ વાત કરી કે ખરીદ શક્તિ, એટલે જો 56%થી વધુ લોકોની ખરીદ શક્તિ જ ખતમ થઈ જશે તો ગુજરાતની ઉદ્યોગિક ઇન્વેસ્ટમેન્ટ તો એનું સેલિંગ નથી થવાનું. એટલે આ બાબતમાં પણ જમીની લેવલનો ઉલ્લેખ કરીએ કે આ બાબતમાં ઘણી બધી વખત વાવણીથી વાવેતર લગી આવી
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પણ વાતો સાંભળી, આવી જ વાતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ વાતો સાંભળી, અને આવી જ ફક્ત વાતો. અત્યારે વિશ્વાસ તો છે સરકાર ઉપર અને હતો, પણ આ બજેટ જોતા એવું થાય છે કે ખરેખર સરકારે અત્યારે તો એક સૌથી પહેલી સૂચન કરવાની જરૂરિયાત છે કે દરેક ધારાસભ્યોએ અઠવાડિયામાં એક રાત કોઈ પણ ગામડાના ખેતરમાં રહેવા જાય. ખરેખર આ પરિસ્થિતિ જરૂરિયાત છે એગ્રીકલ્ચર સચિવોને અને સરકારશ્રીને. ખેડૂતોની આપવીતિ અને દુઃખદ પરિસ્થિતિ શું છે અને એમાંથી કેવી રીતે નીકળાય. ખરેખર સરકારમાં કોઈને ન ખબર પડતી હોય તો એક ગામડાના સામાન્ય ખેડૂતને પૂછશે તો પણ એ સમજાવી શકે એમ. એટલે બજેટની બાબતમાં એપ્રોક્સલી ખેડૂતને જમીની લેવલ ઉપર બેનિફિટ મળે એવા મને 10 મુદ્દા સમજાવી દે અને એનો ઉલ્લી ચર્ચા મેં સરકાર શ્રી સાથે કરવા તૈયારી. ભાઈ નીરદભાઈ, જે પ્રકારે કૃષિની અત્યારે વાત કરીએ આપણે, કૃષિમાં કઈ રીતે ગઈ વખતે જે જોગવાઈ કરવામાં આવી હતી, કયા કયા કાર્યો કરવામાં આવશે એની લાભ ક્યાંક ને ક્યાંક થોડા દિવસ મળ્યો પછી ન મળ્યો, જે પ્રકારે જે કે ભાઈ અત્યારે કહ્યું છે. આ સિવાય શિક્ષણની પણ વાત કરીએ, અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવે છે, પરંતુ એક વર્ષની જે વાત આવે છે તો તેમાં કેટલી પ્રકારે ઇમ્પ્લિમેન્ટેશન છે તે કરવામાં આવશે. જે કે ભાઈએ સાચી વાત કરી, ખેડૂતોને દિવસે વીજળી મળશે એવી જાહેરાત બંને મુખ્યમંત્રીઓએ વારાફરતી કરી હતી. સરકાર ગૌરવ લેતી હતી કે આ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બનશે કે જ્યાં ખેડૂતોને વીજળી દિવસે મળશે. એ થઈ શક્યું નહીં. થોડા દિવસ એમ હતું કે ચૂંટણી વહેલી આવે છે એટલે વહેલી જાહેરાત થઈ ગઈ અને પછી ન થઈ શક્યું, એ હકીકત છે. જ્યારે આજે હું આજ સવારે જ કોઈ એક ડિબેટ સાંભળતો હતો, ડીસાના કોઈ ખેડૂતે ખૂબ સરસ વાત કરી કે માન્ય વડાપ્રધાન ડીસામાં આવ્યા હતા આજથી 10-12 વર્ષ પહેલા અને એવું કહીને ગયા હતા કે આ ખેડૂતોના બટેટાની ચિંતા કરવાની જરૂર નથી, અહીંયા જ બટેટા ઉગશે, બટેટાની ચિપ્સ સહિતના બધા જ માળખાકીય સુવિધા અહીંયા ઉભી થશે અને ખેડૂતોને એનો લાભ મળશે. પણ મને લાગે છે કે એવું કઈ થઈ શક્યું નહીં. એના પહેલાના બે બજેટ વખતે પણ કૃષિ મંત્રી એવી જાહેરાત કરતા હતા કે ખેડૂતનું ઉત્પાદન વધવાનું છે, ઉત્પાદન વધશે એટલે એની આવક પણ વધશે, પણ આ ઉત્પાદનને સ્ટોર કરવા માટે શું વ્યવસ્થા ઊભી કરવી એ બજેટનું પ્રોવિઝન થયું. પણ વાસ્તવિક રીતે ખેડૂતોને સીધી એની ઉત્પાદન રહે, ઉત્પાદન થયેલું પાક કે ઉત્પાદન થયેલી વસ્તુઓ મૂકી શકાય, સંગ્રહી શકાય અને યોગ્ય ભાવ મળે ત્યાં સુધી રાખી શકાય એવી વ્યવસ્થા ઊભી થઈ શકી નહીં. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી આ મારો ખેડૂત ઓનલાઈન વસ્તુ વેચશે, દુનિયામાં જ્યાં એને સારો ભાવ મળતો હશે ત્યાં મોકલી શકશે. આપણે તપાસ કરવી જોઈએ કે કેટલા ખેડૂત મિત્રો ઓનલાઈન વસ્તુ વેચી શકે છે, કેટલા ખેડૂત મિત્રોને એ મળી શકે છે. એમણે એવું કીધું હતું કે મારા ખેડૂત મિત્રનું બિયારણ, એના બીજ, એમાં જે કઈ ખામી છે, એમાં જે કઈ કૌભાંડ છે એને અમે અટકાવી શકીએ, એવું પણ કઈ થઈ શક્યું નહીં. ખાતરની વાત કરી, નેનો ટેકનોલોજીથી ખાતર છટાશે, ડ્રોન થી ખાતર છટાશે ખેડૂતોનું, આવી પણ વાત ક્યાંય થઈ નહીં. આ બજેટની અંદર પણ હજી રાજ્ય સરકાર આ બજેટમાં પણ આ વાતને ક્યાંય આગળ વધારી શકાય એવી ખેડૂતોની વાત લઈને આવી છે. આપે મને શિક્ષણની વાત પૂછી હતી, રાજ્ય સરકાર એવી જાહેરાત વારંવાર કરે કે પહેલા 9 વિશ્વવિદ્યાલયો હતી, હવે 60 વિશ્વવિદ્યાલયો છે, 60 માંથી 45 વિશ્વવિદ્યાલયો પ્રાઇવેટ પાર્ટીની છે, 60 માંથી 45 વિશ્વવિદ્યાલયો એવા ઉભા કર્યા છે કે જ્યાં વિદ્યાર્થી ભણવા નથી જતો, માત્ર ફી આપે છે અને ડિગ્રી કરી દે છે. આ કરી દે શબ્દ હું કહું છું, આપ તપાસ કરાવી શકો છો આપના કોઈ પ્રતિનિધિ મારફતે, આ વેચાણ કરતી ડિગ્રીઓ યુનિવર્સિટીમાં જઈ શકો છો અને પૂછી શકો છો કે હું ફી ભરી જાઉં અને 3 વર્ષ પછી ડિગ્રી લઈ જાઉં તો ચાલે, આપ તપાસ કરી શકો છો. આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની અંદર કોઈ એડમિશન કેટલા આપશે કોઈ પૂછતું નથી, ત્યાં શિક્ષકો અધ્યાપકો છે કોઈ પૂછતું નથી. રાજ્ય સરકારે એક પણ પ્રાઇવેટ યુનિવર્સિટી ઉપર તપાસ કરાવી હોય અને એની કોઈ પરિણામ મળ્યું હોય એવો એક પણ દાખલો આપી શકાય એવું નથી. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે અમે ગામડે ગામડે તાલુકે તાલુકે કોલેજો બનાવવાના છે, આઈઆઈટીઓ સ્થાપવાના છે. સાહેબ, ગુજરાતના આઈઆઈટીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા આપના વિસ્તારની આજુબાજુ જજો, આઈઆઈટી કેટલા દિવસ ખુલે છે, કેટલા દિવસ બાળકો આવે છે અને કેટલા દિવસ શિક્ષકો આવે છે, આ જ સૌથી મોટો પ્રશ્ન છે. આવી જ પરિસ્થિતિ
ડાયટની આવી જ પરિસ્થિતિ ડ્રોઈંગ અને ક્રાફ્ટના ટીચર કરનાર શિક્ષકો તૈયાર કરતી એટીડી સંસ્થાની આવી જ પરિસ્થિતિ ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો તૈયાર કરતા બીપીએડ કોલેજોની આ બધી જ પરિસ્થિતિ રાજ્ય સરકાર માત્ર કાગળ ઉપર બજેટ વખતે જાહેર કરે અને પાછળથી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ શકતું. ઇમ્પ્લિમેન્ટેશનમાં અધિકારીઓ નથી થવા દેતા, ભારતીય જનતા પક્ષના આંતરિક વિખવાદ નથી થવા દેતા કે સંગઠનના લોકો નથી થવા દેતા, આ મોટો પ્રશ્ન છે. ગુજરાતની વિશ્વવિદ્યાલયોમાં આપણે ઉચ્ચ શિક્ષણ આપવાની વાત કરીએ, કૌશલ્યની વાત કરીએ, આપણે એવી વાત કરીએ કે સંશોધન વિશ્વ કક્ષાનું થશે. અત્યારે તો વિશ્વવિદ્યાલયના કુલપતિઓ કેવી રીતે નિમાય છે આ જ સંશોધનનો મુદ્દો છે. આ બધા જ કુલપતિઓ યુજીસી પ્રમાણે લાયકાત નથી ધરાવતા. યુજીસી એટલે કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર એટલે ભારતીય જનતા પક્ષની સરકાર. ભારતીય જનતા પક્ષે જાહેર કરેલી નીતિ મુજબ શિક્ષકો તો નથી નિમાતા, રાજ્ય સરકારના કુલપતિઓ નથી નિમાતા. રાજ્ય સરકારના ગવર્નર એને બે વાર કાગળ લખીને કીધું તમે આમાં સુધારો કરો. આપણે જાહેરાત બજેટ વખતે કરીએ છીએ એનું વાસ્તવિક ગ્રાઉન્ડ ઉપરનું રિપોર્ટિંગ નથી થઈ શકતું. મને એમ લાગે છે કે આ બજેટ એક વર્ષની બદલે એની સાથે એનું ઇમ્પ્લિમેન્ટેશનનો પ્લાન નવા બજેટમાં આવે અને બતાડે કે અમે આટલું એક્શન ટેકન કર્યું છે તો સફળતા મળી શકે. ઇમ્પ્લિમેન્ટેશનનો સવાલ કે જે ઉઠતો જ હોય છે, કોઈ પણ જે કાર્ય હોય છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે તે જરૂરી હોય છે, કેમ કે લોકો સુધી તેને પહોંચવાનું હોય છે. ચર્ચાને યથાવત રાખીશું, અત્યારે નાનકડા વિરામ માટે રોકાઈએ છીએ. ચર્ચાને આપણે આગળ વધારીએ, આગળ વધીએ. આપણે સિદ્ધાર્થભાઈ આપણી પાસેથી શરૂઆત કરીએ. ઇમ્પ્લિમેન્ટેશનનો જે સવાલ આવે છે, દર વખતના બજેટની વાત કરીએ છીએ, જે જોગવાઈઓ કરવામાં આવે છે અને ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન કે જે છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ તે નથી પહોંચતું અને તેના કારણે સવાલો છે તે બીજા બજેટમાં પણ ઉઠતા હોય છે કે પહેલાં જે જોગવાઈઓ કરી હતી તેને કેટલી પૂરી કરી છે અને આ વખતે જે નવી જોગવાઈઓ કરી છે તે કેવી રીતે પૂરી કરવામાં આવશે, ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણને લઈને આપ શું કહેશો દર વખતે જે જોગવાઈઓ કરવામાં આવે છે તેને લઈને? આપણે મુદ્દા નંબર એક, બજેટ એટલે અંદાજપત્ર, એમાં કયા વિભાગને કયા ક્ષેત્રને કેટલી નાણાકીય ફાળવણી આવતા વર્ષે કરવામાં આવશે એની ચર્ચા હોય છે. ઇમ્પ્લિમેન્ટેશન એ એક્ઝિક્યુશન એ બજેટનો ભાગ નથી. એટલે યોજનાઓ બધી સારી જ હોય, લોકહિત માટે જ હોય છે, કોઈ સરકાર કોઈની પણ હોય, પરંતુ જે ઇમ્પ્લિમેન્ટેશન છે તો એ આઝાદીના 75 વર્ષ આપણે ઉજવણી કરી તો 75 વર્ષમાં અગાઉના વખત હોય છે કે તું કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અજીબ આપણો ખેડૂત જ રહ્યો છે, એ જમીનદાર બની શક્યો અને ક્યાં ક્યાં ભાગ્યા તરીકે કામ કરતો તરીકે કામ કરતો હોય. તો સિંચાઈની વાત કરી કે નર્મદાના નીર સૌરાષ્ટ્ર કચ્છમાં પહોંચે ખરા, પણ જે કેનાલ બનવી જોઈએ એમાં ગાબડા પડતા હોય તો બજેટ તો પ્રાવધાન કર્યું છે. એટલે નાણાકીય દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન નથી. ઇમ્પ્લિમેન્ટેશનમાં વિલિંગનેસ જોઈએ, માનસિકતા જોઈએ કે મારે મારા ગુજરાત માટે, મારે પ્રજા માટે કંઈક કરવું છે, તો એમાં કોઈ બજેટની જોગવાઈ ના હોય. પણ જે માનવ સાધન વિકાસની વાત કરી તો ક્યાંક ને ક્યાંક કર્મયોગી તાલીમ જે અગાઉ મુખ્યમંત્રી શ્રી હતા શ્રી નરેન્દ્ર મોદી, તો કર્મયોગીની તાલીમ ફરીથી આપવી જોઈએ, જેથી ગ્રામ પંચાયતના કર્મચારી હોય, અધિકારીઓ હોય, સરપંચ હોય, તાલુકા લેવલે હોય, જિલ્લા લેવલે હોય,
અને ગાંધીનગરમાં બેસતા બ્યુરોક્રેટ્સ હોય, સચિવો હોય, તો એ બધાએ અગાઉના વખતે કે ગ્રાઉન્ડ ઉપર જવું જોઈએ, બે બે દાડા એમના ત્યાં રહેવું જોઈએ, ઓફિસ કલ્ચરથી બહાર નીકળવું જોઈએ, ત્યારે ખરી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જો ગજનો ભાગ નથી, પરંતુ જ્યારે ભૂકંપ આવ્યો હતો તો કેટલી બધી ધાર્મિક સંસ્થાઓ વિધાઉટ એની પ્રોટોકોલ કેટલું સરસ મજાનું કામ કર્યું હતું. તો એવી રીતે એ મહેચ્છા હોય ત્યારે આ બધું થાય. અને જ્યારે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છે એટલે આપણે ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત કરવું જ પડે, અધરવાઇઝ બજેટમાં તો પ્રાવધાન ખૂબ જ સરસ હોય છે. અને જ્યારે આપણે એમ કહીએ, આપણે મંત્રીશ્રી એમ કહે છે કે ગુજરાતનો વિકાસ દર 12.5-12.5% રહેવાનો છે, ભારત દેશનો વિકાસ દર 6-7% છે, ગુજરાતનો ડબ છે, એટલે આપણા માટે મોટી જવાબદારી આવતી હોય, અધિકારીઓ માટે પણ અને નાગરિકો ખેડૂતો માટે પણ હોય છે. હવે ખેડૂતો માટે શું હતું, તો યોજનાઓ સારી, ગયા વર્ષે જ આપણે જોઈએ તો સનેડાની યોજના રજૂ કરી હતી. સનેડો એટલે એવું કે આપણું લોકલ રાજદૂત બાઇક હોય ને, છકડો, એને મિની ટ્રેક્ટર બનાવી અને સનેડો 10 કરોડનું પ્રાવધાન હતું. તો એ યોજના થઈ ગઈ એટલે દર વખતે કઈ રિપીટ ના થાય. કૃષિની વાત કરી તો એ દર્શક મિત્રોને ધ્યાન કે નિર્માણ તો જે તે વર્ષ 75 વર્ષમાં નિર્માણ ઘણું થયું છે, પરંતુ શું સુવ્યવસ્થિત રીતે ચાલે છે? જે કુલપતિઓની વાત કરી પણ એ બજેટનો ટોપિક ના, નિમણૂક, આ પોલિટિકલ અપોઇન્ટમેન્ટ, કૃષિ ક્ષેત્રમાં, પશુપાલનમાં, કોઓપરેટિવમાં પોલિટિક્સ ના જોઈએ, પણ ઠીક થઈ જતું હોય તો એ વર્ષોથી આવતું રહેતું હોય. પરંતુ આપણી જેટલી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, જુનાગઢ લઈ લો, નવસારી લઈ લો, આણંદ લઈ લો કે દાંતીવાડા યુનિવર્સિટી લઈ લો, એ બધી અફલાતુન છે, આલ્લા ગ્રાન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ આપણી પ્રજા, આપ ખેડૂતના યુવાન છોકરાઓ એ ખેતીવાડી વિશે આગળ ભણવો તો જોઈએ, મુદ્દો ત્યાં આવે છે. પરદેશનું આપણે ઇઝરાયલ અથવા તો જાપાન અથવા યુરોપનું ઉદાહરણ ટાંકીએ છીએ કે ત્યાં ખેતીવાડી સદ્ધર છે, અમીર છે, આપણા ખેડૂત કેમ ગરીબ છે? તો ક્યાંક ને ક્યાંક શું આપણી માનસિકતા તો આમાં જવાબદાર નથી ને, કે આપણે કરપ્શન કરીએ છીએ ત્યારે અધિકારીઓ લે છે. એટલે આ એ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન લેવલનો ઇસ્યુ આવે, એ બજેટનો મુદ્દો ના કહેવાય. પરંતુ જે બીજી વાત કરી કે આમાંથી ખેડૂતો માટે એમના આરોગ્ય કલ્યાણ માટે પશુની વાત કરવામાં આવી છે, એમાં આવે યોજનાઓ તો સારી જ છે. પ્લસ જે ગામડામાં વસતા આદિવાસી જાતિના વિસ્તારના બાળકો છે તો એ માટે આદર્શ નિવાસી શાળાની વાત કરવામાં આવી છે, એટલે પ્રાવધાન કરવામાં આવ્યું છે. હવે પ્રાઇવેટ સ્કૂલોમાં સુવિધા હોતી એવી સરકારી સ્કૂલોમાં મળે છે? કઈ પ્રાઇવેટ સ્કૂલ બાળકોને ફ્લેવર્ડ મિલ્ક આપે છે? કઈ પ્રાઇવેટ સ્કૂલ બાળકોને સુખડી આપે છે, મધ્યાહ્ન યોજના ચલાવે છે, ગણવેશ આપે છે, દફતર આપે છે, બૂટ આપે છે? એટલે યોજનાઓ 43,000 કરોડનું બચાડવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે, તો બરાબર જ છે, સારી જ વસ્તુ છે. સાથે સાથે જ્યારે સામાજિક ન્યાયની વાત કરવામાં આવે તો જે ગ્રામીણ વિશે કોઈ પણ ઇરિસ્પેક્ટિવ ઓફ થિંગ, પરંતુ જે આપણે દિવ્યાંગ મિત્રોને પેન્શન આપવાની વાત કરવામાં આવી, તો સરકાર નામ તો સમાજને સાથે લઈને ચાલવા છે, એટલે એની રીતે એ બધી યોજનાઓ આવે જ છે. સ્માર્ટ સિટીની વાત કરવામાં આવી, સેમિનાર પોલિસીની વાત કરવામાં આવી, તો એ ઉદ્યોગ સાહસિકો માટે પણ મુદ્દા ધ્યાનમાં આવ્યા છે. અને આ ખાસ મેન્શન કરવું પડે કે શ્રી હસમુખ સાહેબ, જે આપણે ગુજરાતને 1 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા જઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એમની સ્ટિયરિંગ કમિટીનો રિપોર્ટ પણ આમાં એક ઝલક જોવા મળે છે. આચાર્ય ગઈકાલના રાજ્યશ્રીના પ્રવચનમાં કે સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે, એ દિશા ચાલી જ રહ્યું છે. જ્યારે ભારત એ ઇકોનોમી બનશે તો ગુજરાતને લઈને મોટી જવાબદારી છે. સાથે જે માર્ગ અને મકાન, બરો, વાહન વ્યવહાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ગઈ વખતે બજેટમાં કેન્દ્રમાં ગતિશક્તિ પ્રોજેક્ટ હતો, આ વખતે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગામે ગામ સડક, તો જે તે સમયમાં દરેક સરકારોએ પ્રયત્ન કર્યો છે, પરંતુ આ વખતની સરકારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે પુશ કરવામાં આવ્યો છે. એટલે જયારે એમ કહે છે ને કે ભાઈ અમારે 5 રૂપિયા કિલો બટેકા વેચવા પડે છે, તો એ નોબત ના આવે એટલા માટે સ્ટોરેજ ઉભા કરવાના છે, કોલ્ડ સ્ટોરેજ સાથે સરસ મજાનો રોડ અને કનેક્ટિવિટી આપવાની છે, થી કરીને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઓછો થાય. બધી લાંબા ગાળાની યોજના હોય પણ ક્યાંક ને ક્યાંક કટકી થઈ જતી હોય છે, પોલિસીઓ ફેલ થતી હોય છે. અધરવાઇઝ રાજ્ય સરકારના બજેટમાં એવું કોઈ દાનત હોતી નથી, લોક વિકાસનું જ કામ હોય.
ઓરિશભાઈ, સવાલ ઘણા બધા, ત્રણેયની વાત આપે સાંભળી, સવાલ ઘણા બધા એમણે પણ પૂછ્યા જે અમલીકરણની વાત આવે છે. હવે સરકારની જવાબદારી છે કે આગામી સમયનું બજેટ હવે રજૂ થાય ત્યારે આ જ સવાલ ફરીવાર ન સરકારને પૂછવામાં આવે અને જે અત્યારે જોગવાઈઓ કરવામાં આવી છે જલ્દીમાં જલ્દી તેનું અમલીકરણ સરકાર દ્વારા કરવામાં આવે, જે જે વિભાગની જવાબદારી છે તે કરવામાં આવે અને જનતા માટે જે કાર્યો કરવાના છે, મોંઘવારી લઈને મુદ્દો છે, રોજગારીનો મુદ્દો છે, તે હવે જલ્દીમાં જલ્દી છે તે શરૂ કરવામાં આવે. ચોક્કસ, આપણે સુજ્ઞ પેનલ પાસેથી જે ઇમ્પ્લિમેન્ટેશન બાબતે જે કન્સર્ન્સ આપણે જોયા એ વેલિડ છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન એક પ્રક્રિયા છે, અંદાજપત્ર એક ઇનિશિયેટિવ છે. આજે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, એમાં ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા છે, ફાળવણી કરવામાં આવી છે, દિશા નક્કી કરવામાં આવેલી છે, એનું મિકેનિઝમ છે, એ મિકેનિઝમે હવે ઇમ્પ્લિમેન્ટેશન કરી અને જે તે ઉદ્દેશો છે અને પાર પાડવાની આ વાત છે. હવે બે સ્પેસિફિક મુદ્દા ઉપસ્થિત થયા કે ખેડૂત અને શિક્ષણ. તો ખેડૂતની વાતમાં જમીની સ્તરે શું પ્રોબ્લેમ છે? તો એક છે કે આવકનો વધારો કરવો અને બીજું છે કે પોતાની કોસ્ટ જે છે એ કોસ્ટ જે રિડક્શન કરવાની વાત છે, કોસ્ટ ઓછી કરવાની વાત છે. તો એ ખેડૂતની સ્ટ્રેન્થ ઓફ ઇકોનોમી વધવાની છે, એની આર્થિક ક્ષમતા વધવાની છે. હવે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં આપણે શું કરી શકીએ એમ છે સરકાર, અને એ દિશામાં આ બજેટમાં શું પ્રાવધાન જોવા મળે છે? તો ખાસ કરીને એનર્જી ક્ષેત્રે ખેડૂતને જે એનર્જીનો યુઝ કરવો પડે છે, કે પાવર છે કે પેટ્રોલ છે, તો આ ટ્રાન્સપોર્ટેશન અને પાવરમાં કેવી રીતે વધારે એફિશિયન્ટલી આપણે કરી શકીએ, એમને પ્રોવાઈડ કરી શકીએ, એ બાબત ઉપર ચોક્કસ બહુ સ્ટ્રોંગ ફોકસ આપણે જોવામાં આવી રહ્યું છે કે એક સોલર સિસ્ટમથી પોતે વીજળી પેદા કરી શકે અને સરપ્લસ વીજળી વેચી શકે, એટલે માત્ર એ કોઈ છોડની કે વૃક્ષની ખેતી નથી કરતો, એ સોલર શક્તિની પણ ખેતી કરે છે, જે પણ એક આવકનું સાધન બની શકે એમ છે. ગુજરાતના ખેડા જિલ્લામાં ઢૂંઢી ગામનું ઉદાહરણ છે કે જ્યાં ખેડૂત મિત્રોએ ભેગા થઈ અને સોલર કોઓપરેટિવ સેટઅપ કરી, એમાંથી પોતાને જરૂરી વીજળી તો એમને ખૂબ જ નજીવી કિંમતે મળી ગઈ, પણ એ જે ગ્રીડને આપે છે એમાંથી એમને આવક પણ ઊભી થઈ અને એક સસ્ટેનેબલ લેવલ ઉપર એ લોકો પહોંચી ગયા. એટલે જે કોસ્ટ ઓફ એનર્જી રિડક્શન કરવાની વાત છે એમાં બંને વાત સંકળાયેલી છે, કોસ્ટ રિડક્શન અને ઇન્કમમાં ઇન્ક્રીઝ થાય એ પ્રમાણેની વાત છે. બીજું કે ઇન્કમ ઇન્ક્રીઝ થવાની વાત છે, એટલે આવકમાં વધારો, ડબલ ની વાત છે. તો એ દિશામાં આપણે જોઈએ તો એ સાર્વત્રિક રીતે આપણે ના કહી શકીએ કે બધાની આવક ડબલ નથી થઈ. આપણે કોવિડ દરમિયાન નોંધાયેલું છે કે ભારતનું કૃષિ તંત્ર 47% ગ્રોથ થયેલો છે, 47%. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતની કૃષિ પેદાશોની માંગ વધી છે, કારણ કે આપણે જે પ્રમાણેની જે વનસ્પતિ, આપણું જે પ્રમાણેની ટોપોગ્રાફી છે એ પ્રમાણે આપણા ઉત્પાદનની વિશ્વભરમાં માંગ છે અને એને આપણે કેવી રીતે કેપિટલાઇઝ કરી શકીએ એ આપણો પ્રશ્ન છે, ને એ દિશામાં આપણે પ્રયત્ન જે કરવાનો છે એ પ્રયત્ન માત્ર એ ત્રિવેણી સંગમ છે. પ્રયત્ન એ ત્રિવેણી સંગમ એટલા માટે છે કે માત્ર સરકારથી નથી ચાલતું, એ આપણે કહેવત છે કે સુતાસીના મુખમાં હરણ ન પેસી જાય. એટલે સરકાર જે છે, ખેડૂત પોતે છે અને અર્થતંત્ર છે, આ ત્રણેયના સુદૃઢ પરિણામોથી આપણે અર્થતંત્રનો વિકાસ કરવાનો છે. એટલે એની આવકનો વધારો કરવાની જે વાત છે, તો એમાં પહેલા તો માર્કેટ રિસર્ચ આવે છે કે કયા ટ્રેન્ડ્સ છે. અત્યારે આપણે જે ટામેટા વાવીએ છીએ તો ટામેટા વાવ 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 કરીશું ને ઓવર પ્રોડક્શનમાં જઈશું, તો એ ઇકોનોમિક્સનો સીધો પ્રિન્સિપલ છે ડિમાન્ડ અને સપ્લાયનો, કે આપણે સપ્લાય વધારે હશે તો એ ડિમાન્ડ નથી રહેવાની ને ભાવ બેસી જવાના છે. તો પાકમાં અત્યારે કયા પાકમાં જવું, ક્યારે જવું, આ બધું માર્કેટ ઇન્ટેલિજન્સની વાત છે, એની આપણે માહિતી આપવા માટેની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ, પણ સામે ખેડૂતને પણ એ સ્કિલ વિકસાવવાની જરૂર છે. એના માટે આ બજેટની અંદર સ્કિલ ડેવલપમેન્ટનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે જેથી ખેડૂત પોતે પોતાની સ્કિલ ડેવલપ કરી અને માર્કેટિંગ તરફ એ આગળ વધી શકે. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, તો માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેવી રીતે સિદ્ધાર્થભાઈએ વાત કરી, મુદ્દો બોય કહી દઉં, માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ,
માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ અને માર્કેટિંગ ઇન્ટેલિજન્સ પણ જોઈએ, અને અલ્ટિમેટલી એ હોય પછી માર્કેટિંગ કેપેબિલિટીઝ છે. તો આના માટે, આના માટેની વ્યવસ્થાના વિચાર રૂપે એ વાવણીથી વેચાણ સુધીની અત્યારે વાત કરવામાં આવી છે. એને ટેકનોલોજી સાથે સાંકળીને ખેડૂતને સક્ષમ કરી અને યોગ્ય તાલીમ આપીને કેવી રીતે આપણે આંતરરાષ્ટ્રીય જે ડિમાન્ડ ઉભી રહી છે કે ભારતની અંદર પણ ડિમાન્ડ વધી રહી છે કૃષિ પેદાશોની, એનો આપણે લાભ લઈ શકીએ, તે આપણી સફળતાનો આવી છે. અને આ વખતે જે તમામ લાભ છે તે મળી રહે તે દિશામાં છે, તે આગળ વધે તે જ તમામ લોકો જે આશા રાખી રહ્યા છે. જે કે ભાઈ શું કહેવા માંગુ છું આપ, અને અંતમાં આપ પણ કંઈક સૂચન કરવા માંગતા હોય તો થોડા સમયમાં જલ્દી સમયનો શોર્ટ ટાઈમ લેસ મે ટાઈમ જોઈ લીધો છે. હું એ જ સમજવા માંગુ કે ખેડૂતો તો ખરેખર આયોજનબદ્ધ સમય મુજબ જ વાવતા હોય છે, પરંતુ એક્સપોર્ટ નીતિ અને ઇમ્પોર્ટ નીતિ અમારા હાથમાં નથી હોતી. જ્યારે જ્યારે માની લ્યો કે ઘઉં અત્યારે અમારે નીકળવાના સમય હતા ત્યારે સરકાર એક્સપોર્ટ ઇમ્પોર્ટ નીતિમાં ફેરફાર કરે. ઘણી બધી વખત જ્યારે મગફળી અમારી નીકળતી હોય ત્યારે સરકાર પાસે જે જુમર બલ સ્ટોક હોય છે એ પણ સરકારને અત્યારે ખરેખર આ વાત મારે નથી કહેવી, પરંતુ જયારે ખેડૂતોને સમજવાની જરૂરિયાત છે તો હું અત્યારે આપના માધ્યમથી કહું કે ગુજરાતનો એક એક ખેડૂત વેલ એજ્યુકેટેડ ખેડૂત છે. આજ હું પણ ખેતી જ કરું અને અમારા એવા હજારો ખેડૂતો અમારા મિત્રો છે કે જે ગામડે ખેતી જ કરે છે ને ભણેલા ગણે છે, પરંતુ જયારે જયારે અમુક સરકારની નીતિના લીધે જયારે અમારે માર ખાવાનો આવે ત્યારે આજ બજેટની ચર્ચા હતી. પરંતુ અત્યારે ખરેખર હવે આપના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ કે ખેડૂતોએ હવે સમજવાની નથી જરૂરિયાત, સરકારે શીખવાની જરૂરિયાત છે કે ખેડૂતોની શું તકલીફ છે. આપણે ઇઝરાયલની વાત કરીએ, ઇઝરાયલના જે ખેડૂતો છે તેમાં વધુ પડતા ભારતીય ખેડૂતો અહીંથી ગયેલા છે અને એમાં પણ વધુ પડતા ગુજરાતી ખેડૂત છે. જો અહીંનો ખેડૂત ઇઝરાયલમાં જઈ પણ વિશ્વગુરુ બની શકતો હોય તો અહીંયા કેમ નહીં? એટલે ખરેખર જે ગવર્નમેન્ટ અને ખેડૂતોની વચ્ચેનું જે સમન્વય હોવું જોઈએ એ સમન્વયની જરૂરિયાત છે. બાકી આજ ગામડામાં ગમે ત્યારે આવે મારા જેવા ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ ખેડૂતો ખેતી કરતા હું હજારો બતાવીશ. જે હમણાં જેકભાઈએ પણ કહ્યું અને સરકારની નીતિની પણ આપણે વાત કરી, સાથે જ સરકારની નીતિ છે છેવાડાના માનવી સુધી પહોંચવાની નીતિની આપણે વાત કરીએ, છેવાડાના ગ્રામીણ વિસ્તારો કે જ્યાં સુવિધાઓ આપવાની વાત છે કરીએ, તો અત્યારે કઈ સ્થિતિમાં છે આપ શું કહેશો? રાજ્ય સરકાર ની અંદર આ બજેટના પ્રશ્નોથી થોડુંક જુદો પ્રશ્ન આપનો હતો એટલે એની વાત કરું. રાજ્ય સરકાર માં અત્યારે અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ હકીકતે જ ખબર નથી. જ્યારે કોઈ કેનાલ તૂટે ત્યારે આપણે પાણી વેડફાયું એવું કહીએ છીએ, પરંતુ જે ખેડૂતની જમીનમાંથી પાણી પસાર થયું એ ખેડૂતની જમીન વેડફાઈ કે નહીં એ આપણે નથી પૂછતા. જે ખેડૂતે 3-4 મહિના મહેનત કરી અને વાવેતર કર્યું હતું એ વાવેતર ધોવાઈ ગયું, સાથે માટી ધોવાઈ ગઈ, એને કરેલું ખાતર ધોવાઈ ગયું, આનું ક્યારે આપણે હિસાબ નથી કરતા. અધિકારીઓ એમ કે આ કેનાલ તૂટી ગઈ અને અમે રિપેર કરી દઈશું. આ વસ્તુ રિપેર કરવાથી ખેડૂતની મહેનત ઉપર જે પાણી ભર્યું છે એ રિપેર થતું હતું નથી. અધિકારીઓની વાત માત્ર એગ્રીકલ્ચર પૂરતી મર્યાદિત છે એમ નથી, બધા જ ક્ષેત્રમાં. માનો કે ખેડૂતોને અત્યારે પ્રશ્નો હોય છે કે જીઈબી પાસે કોઈ વસ્તુ લેવા જાય તો કે મટીરિયલ નથી, જીઈબી પાસે કઈ નથી, ટીસી હોતા નથી, વાયરો હોતા નથી, કોન્ટ્રાક્ટ કામ કરનારા માણસો હોતા, એટલે ખેડૂતને એમ કે પ્રાઇવેટ પાસે કરાવી. આ પરિસ્થિતિના આ અધિકારીઓ સરકાર સુધી આ વાત પહોંચાડે છે કે નહીં એ જ મને તો ખબર નથી. અડધા ગુજરાતના ધારાસભ્યો, 60 વધુ ધારાસભ્યો રોજ રાજકોટ અમદાવાદ વચ્ચે ફરે છે, સૌરાષ્ટ્રમાં 52 ધારાસભ્યો છે, જે રસ્તાના કામ 2020 પૂરા થવાના હતા એ 23 પણ હજી 40% કામ બાકી હોય, 30% કામ બાકી હોય. આ પરિસ્થિતિ ગ્રાઉન્ડ રિયાલિટી છે. અધિકારી રાજ જે ચાલી રહ્યું છે, અધિકારીઓ છે કે એ પ્રમાણે સરકાર ચાલે છે, અધિકારીઓ ઉપર રિપોર્ટિંગ દિલ્હીમાં દરબારમાં શું કરે છે તો અધિકારીઓ જ જાણે. આપણે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ચાલુ કર્યું, માનનીય વડાપ્રધાન એનું ઉદઘાટન કરી ગયા, કયા શિક્ષકોને એનો લાભ મળ્યો, કયા વિદ્યાર્થીને લાભ મળ્યો આપણને ખબર નથી. મારું ટૂંકમાં એટલું જ કહેવું છે કે બજેટ અંદાજપત્ર કોઈ પણ સરકાર રજૂ કરે એ લોકહિત માટે રજૂ કરતી હોય છે,
પરંતુ અધિકારી રાજને બદલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરેખર રાજ કરે અને એનો અવાજ સંભળાય એ જ અપેક્ષિત છે. કારણ કે એ જ લોકો છે કે જે જનતા સુધી પહોંચવાના છે. અધિકારી રાજ ખતમ થવું જોઈએ કારણ કે તેનો લાભ સુધી જનતાને નથી પડતો અને ભોગ જનતાને બનવું પડતું હોય છે. ઉર્વિશભાઈ, અંતિમ રિએક્શન આપનું આ તમામ વાત જ્યારે કરવામાં આવી છે, અધિકારી રાજ પણ એક દર વખતે ઉઠતો આ પ્રશ્ન છે, તેના મુદ્દે પણ સરકારે ધ્યાન આપવું ચોક્કસી જરૂર છે. ટૂંકમાં આપની પ્રતિક્રિયા જલ્દીથી. સર્વસમાવેશક બજેટની દિશામાં આ એક થયેલી નવી પહેલ છે અને ઇમ્પ્લિમેન્ટેશન બાબતે જે કોઈ કન્સર્ન્સ છે એમાં એક આશાનું કિરણ એ છે કે જે આપણે નીતિ આયોગ કેન્દ્રીય સ્તરે જે કામ કરે છે કે જે પહેલા પ્લાનિંગ કમિશન કહેવાતું હતું, એ પ્લાનિંગ કમિશનનું હવે વિકેન્દ્રીકરણ થયું છે અને રાજ્યના હસ્તક પ્લાનિંગ કમિશન આવેલું છે એક પ્રકારે. એટલે 5 વર્ષનું આયોજન આપણે જોયું આમાં, પરંતુ નીતિ આયોગે કેટલીક ખૂબ જ સાયન્ટિફિક વ્યવસ્થાઓ ગોઠવી છે જે જે ખરેખર પહોંચી રહી છે. એના અંતર્ગત મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન, જે નિદતભાઈએ વાત કરી કે કેવી રીતના ખરેખર ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે એના ઉપર પણ વોચ રાખવાની જરૂર હોય છે. એનું પણ એક ડેશબોર્ડ હોવું જોઈએ કે આજે કેટલી જગ્યાએ કઈ પોલિસી પહોંચીને એનો લાભ મળ્યો કે નથી મળ્યો અને ક્યાં ત્રુટી છે, તો એ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન સેલ નીતિ આયોગનું જે છે એ રાજ્યમાં આવી રહ્યું છે. એટલે આ બજેટની અંદર એનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે રાજ્ય સ્તરે નીતિ આયોગ કાર્યરત થશે, જેનાથી આ વોચ સિસ્ટમ, સર્વેલન્સ સિસ્ટમ આપણી વધારે મજબૂત થશે અને ઇમ્પ્લિમેન્ટેશનની પ્રક્રિયા વધુ સફળ બનશે. સિદ્ધાર્થભાઈ, ઓવરઓલ બજેટ જે પ્રકારે કેવું રહ્યું, આપ ટૂંકમાં જલ્દીથી 10-20 સેકન્ડ ફટાફટ. ઓવરઓલ બજેટની આપણે વાત કરીએ તો મને જાણાને નિયમો યાદ આવી જાય, નામ દામ દંડ ભેદ. એટલે આ બજેટ ક્યાંક ને ક્યાંક 2024ને ધ્યાનમાં રાખીને અંતરિયાળ વિસ્તાર ફરતું બજેટ છે કે જયારે હું 2 લાખ સાયકલ આપું છું ને એટલે દારો હોય છે એ આખું બેલ્ટ મેં આમાં કવર કરી લીધો છે અને બાળકોને હું તૈયાર કરું છું, યુવા પેઢીને કરું છું, તો દેશ વધારે પાયો મજબૂત થઈ રહ્યો છે અને મારી વેણ મજબૂત થતી હોય છે. એટલે એક કાકરે પક્ષી માર્યા સીધી ભાષામાં એવી રીતે કહેવાય. અને ઓન એન એવરેજ હું આ બજેટને 10 માંથી 8 મારું છું. ચર્ચા કરી બજેટને લઈને અલગ અલગ પ્રશ્નો પણ ચોક્કસથી ઉદભવ્યા છે. ખેડૂતોના પોતાના પ્રશ્નો અલગ છે, શિક્ષણ વિભાગના લગતા અલગ અલગ પ્રશ્નો છે, ઇમ્પ્લિમેન્ટેશનનો સવાલ છે તે પણ બની રહ્યો છે. પરંતુ આ બજેટ જે રહ્યું છે આવી તો ગયું છે, પરંતુ હવે આગળ અમલીકરણના મુદ્દા જે પણ છે અને જે પણ નવી જોગવાઈઓ કરવામાં આવી છે તે લોકો સુધી ક્યારે પહોંચવાનું શરૂ થશે તે પણ મહત્વનો મુદ્દો છે. અને અત્યારે તે બાબતે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ઉર્વિશભાઈ, ડૉક્ટર નિદત, જે કે પટેલ અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ, આપ ચારેનો આભાર અમારી સાથે આપ જોડાયા અને ચર્ચા કરી તે બદલ. તો દર્શક મિત્રો, બજેટ 2023-24 ગુજરાતનું જે રજૂ થઈ ચૂક્યું અને તેના જ મુદ્દે આપણે ચર્ચા કરી કેવું બજેટ રહ્યું. તમામ લોકો ક્યાંક નિરાશા છે તો ક્યાંક અને ક્યાંક જે પ્રકારે સામાન્ય જનતા માટે કરવેરા હોય કે પછી વેટનો આ મુદ્દો હોય તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે આશાનું કિરણ છે તે બન્યું છે. પરંતુ ઓવરઓલ જે પ્રકારે વાત કરીએ તો સવાલ પણ ઘણા બધા છે તે બજેટ બાદ પણ ઉદ્ભવી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. નમસ્કાર.